જેતપુરમાં હોડી ધૂળેટી બજાર પકડે રંગ, ગ્રાહકીનો માહોલ એકંદરે સારો ભાવ સ્થિર. ભારતીય સંસ્કૃતિ મુજબ વિવિધ તહેવારોમાં વિવિધ વાનગીઓ આરોગવાની પરંપરા છે અને તેમાંય હોળી ધૂળેટી પર્વે હોલિકા દહનમાં ધાણી, ચણા, ખજૂર સહિતની વિવિધ સામગ્રીઓ પૂજામાં મૂક્યા બાદ આરોગતા હોય છે. હોળી પર્વે ધાણી, ખજૂર, ચણા સહિતની સામગ્રીઓમાં માંગ વધુ હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે બજારો બંધ રહેતા વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હતા, ત્યારે હવે કોરોના સંક્રમણ ઓછું થતા જેતપુર શહેરના બજારો ધમધમી ઉઠ્યા છે. શહેરના મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં હંગામી ધોરણે સ્ટોલ ઊભા થઈ રહ્યા છે. જોકે હજુ હોળી ધૂળેટી પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નજીકના દિવસોમાં ઘરાગી નીકળે તેવી વેપારીઓ આશા સેવીને બેઠા છે. બજારમાં ધીમી ગતિએ ગ્રાહકોની માહોલ બંધાયો છે. હોળી ધૂળેટીના રંગોત્સવની બાળકો અને યુવાનો વિશેષ આનંદ લેતા હોય છે. હોલિકા દહનના બીજા દિવસે ધૂળેટીના પર્વે અબાલ વૃદ્ધ સૌ કોઈ રંગોત્સવ મનાવે છે. અબીલ ગુલાલની છોડો વચ્ચે રંગોનો તહેવાર મનભરી ઉજવાય છે. બજારમાં ધાણી, ખજૂર સહિતની વસ્તુની ખૂબ જ માંગ રહે છે. સાથે ધૂળેટી પર્વ માટે રંગો અને પિચકારી સહિતની માંગ પણ ખૂબ જોવાય છે. ત્યારે હાલમાં જેતપુરની બજારમાં ધીમે ધીમે રોનક જોવાઈ રહી છે. રંગબેરંગી પિચકારીની માંગ નીકળી છે. વેપારીના કહેવા મુજબ હાલમાં ચીનના સામાનની આવક બિલકુલ બંધ થઈ છે, ત્યારે ચાઇનીઝ માલની અછત જોવાય છે. બાળકો માટે અલગ અલગ થીમ પર આધારિત પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે. બેટ, છોટા ભીમ, વિવિધ કાર્ટૂન અને મિસાઇલ ટેકનિક વાળી પિચકારીનો વિશેષ માંગ રહે છે. જોકે છોટા ભીમનો લોકપ્રિયતા યથાવત છે. પિચકારીમાં અલગ અલગ ફંક્શન ધરાવતી અંદાજે 50 થી 60 વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે, જેમાં ફેન્સી, ગન હેન્ડલ, બાંસુરી અને સ્પાઈડરમેન સહિતની વેરાયટી બાળકોને મોહી રહી છે. મારું નામ હિંમતભાઈ પતંગવાલા. હિંમતભાઈ, તમે જે ધૂળેટીના જે કલર ને બધી વેચો છો, આ વખતે તમને કેવું લાગે છે વેપારમાં? ના, 2 વર્ષથી જે કોરોનાના હિસાબે મંદી હતી, પણ આ સાલ એવું દેખાય છે કે ના, ઘણો વેપાર સારો છે અને અવનવી પિચકારીઓ પણ ઘણી બધી આવી છે. એની હિસાબે અત્યારે ઘરાકી પણ સારી છે, એટલે 2 વર્ષથી માણસો કોઈ ઉજવી નથી આવ્યા, જે આ સાલ ખુલ્લા દિલથી લઈ છે બધી અને ચાલે છે, સારું ચાલે છે અત્યારે. આજે વેરાયટીની વાત કરી તો આ વખતે છે તે પિચકારીઓમાં કઈ કઈ નવી વેરાયટીઓ આવી છે? અરે, ગનની અંદર ઘણી બધી વેરાયટીઓ આવી છે, પછી ટેન્કમાં પણ આવી છે અને પંપમાં પણ આવી છે. નાના મોટી માંડીને 3 ફૂટ 4 ફૂટ 7 ફૂટ સુધીની પિચકારી, પ્લસ પાવર પેટ્રોલ છે, યુનિકોર્ન વાળી છે, કાર વાળી છે, મિકી વાળી છે, એવેન્જર્સ વાળી છે, આ ટાઈપના ઘણા બધા અલગ અલગ મોડલથી આપ્યું છે. જો વેપારની વાત કરીએ તો 2 વર્ષથી જે વેપાર નહોતો થઈ શક્યો તે આવશે, વેપાર સારો રહે છે ખરા? હા, 100%. 2 વર્ષથી કોઈ માણસો પર્વ ઉજવો જ નથી સરખો, એટલે આ સાલ એવું દેખાય છે કે ના, 100% સારો રહેશે. આ વખતે તમારો માલ બધો ખપી જશે એવી તમને આશા છે? હા, આશા પૂરેપૂરી છે. કારણ કે અત્યારથી વેપાર દેખાય છે એ રીતનો કે ખપી જશે માલ એમ. અત્યારે આજકાલ માણસો ખરીદીનો ઉત્સાહ જ આજો છે કે ભાઈ 2 વર્ષથી છોકરાઓ કોઈ રમ્યા જ નથી, તો આ સાલ આપણે રમાડીએ ને એમ, એવી રીતના બધા લોકો લઈ જાય છે. મારું નામ છે પ્રકાશભાઈ અગ્રાવત, જેતપુર. પ્રકાશભાઈ, તમે હોળીની ખરીદી કરવા આવ્યા, ધૂળેટીના રંગોની શું કહેશો આપ? શું ખરીદી? ખાસ કરીને બાળકોની જે પ્રિય આઈટમ પિચકારી હોય છે, અને પિચકારીથી બાળકો રંગબેરંગી કલર અલગ અલગ ઉડાડે અને પરિવાર સાથે આનંદ માણી શકે, એટલા માટે એની રંગબેરંગી પિચકારી અને નવનવા કલરની અમે ખરીદી કરી રહ્યા છીએ. આજે 2 વર્ષથી સતત કોરોનાને લઈને તમે હોળી નહોતા મનાવી શક્યા, શું કહેશો? 2 વર્ષથી બાળકો અને પરિવારો પણ સુરમૂન હતા, કારણ કે કોરોનાની મહામારીને લીધે લોકો ઉત્સવો નહોતા ઉજવી રહ્યા. જ્યારે અત્યારે વાતાવરણ ખૂબ શાંત બની ગયું હોય, કોરોનાની પણ બીક ન હોય, ત્યારે બાળકો પણ ઉત્સાહથી અને પરિવાર સાથે ધૂળેટી ઉજવે છે, એટલા માટે ખૂબ જ સારો માહોલ આજે પરિવારમાં છે. BSN TV ન્યૂઝ સાથે અનિશ કવા, જેતપુર.